लखनऊना काकोरीथी बे आतंकीओनी धरपकड़ करवामां आवी छे। यूपी एटीएसए बे आतंकीओनी धरपकड़ करी छे। एटीएसए अलकायदानी साथे संकळायेला बे आतंकीओनी धरपकड़ करी छे। बन्ने आतंकीओ पासेथी विस्फोटक मळी आव्या। आतंकीओ पासेथी प्रेशर कुकर अने टाइमर मळ्या छे। बे के त्रण दिवसमां हुमलाने अंजाम आपवानी फिराकमां हता आ आतंकीओ। बन्ने आतंकीओना हेन्डलर पाकिस्तानी होवानुं सामे आव्युं। आतंकीओनी पूछपरछ बाद थई शके छे वधु खुलासा। संवाददाता दीपक सोलंकी जोड़ाई गया छे। दीपक, लखनऊ काकोरीथी बे आतंकीओनी धरपकड़ करवामां आवी छे, वधु शुं विगत? यूपी एटीएस ने सौथी मोटी सफलता मळी छे। लखनऊना तो बे के त्रण दिवस में हुमला ने अंजाम आपवानी फिराक में हता आतंकीओ। जो के बन्ने आतंकीओ ना हैंडलर पाकिस्तानी होवानुं पण सामे आवी रह्युं छे। आतंकीओनी पूछपरछ बाद थई शके छे वधु केटला खुलासाओ। हाल तो यूपी एटीएसए बे आतंकीनी धरपकड़ करी छे અને મોટા હુમલાનો જે ષડયંત્ર રચાઈ રહ્યું હતું તેને નાકામ બનાવ્યું છે। એટીએસએ અલકાયદાના બે આતંકીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી વિસ્ફોટક પણ મળી આવ્યા છે। તેમની પાસેથી પ્રેશર કુકર અને ટાઈમર પણ મળી આવ્યા છે। જો કે બે કે ત્રણ દિવસમાં જ હુમલાને અંજામ આપવાની ફિરાકમાં આતંકીઓ હતા। ફરીવાર સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। દીપક, લખનૌના કાકોરીથી બે આતંકીઓ ઝડપાયા છે, તેમનું કનેક્શન ક્યાંક પાકિસ્તાન સાથે હોવાનું પણ સામે આવી રહ્યું છે, વધુ શું વિગત? બિલકુલ ભાવિકા, બંને આતંકી જે છે તે કાકોરી વિસ્તારમાં રહેતા હતા। સાહિદ નામનો જે આતંકી પકડાયો છે તે ગેરેજ ચલાવતો હતો અને તેના સીધા કનેક્શન અલકાયદા સાથે હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે તેમની પાસેથી કુકર બોમ્બ તથા જે ટાઈમર છે તે પણ મળી આવ્યા છે, સાથે હથિયારો પણ મળી આવ્યા છે અને બંને આતંકી જે છે તે થોડા દિવસોની અંદર લખનૌ વિસ્તારની અંદર આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા અને હાલ તે બંને જે છે તે ઝડપવામાં આવ્યા છે। મહત્વનું છે કે અંદર હજુ પણ કાકોરીની અંદર કેટલાક સંદિગ્ધ આતંકીઓ જે છે તે છુપાયેલા હોવાની માહિતી મળી રહી છે અને એટીએસ દ્વારા કાકોરી વિસ્તાર અને લખનૌ વિસ્તાર જે છે ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે અન્ય આતંકીઓ જે છે તે ક્યાં છુપાયેલા છે। બંનેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે અને શાહિદ જે મુખ્ય આતંકી પકડાયો છે બંનેમાંથી તેના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે કે એટીએસ યુપી જે છે તેને ખૂબ જ મોટી સફળતા મળી છે કે આતંકીઓ જે છે તે હુમલો કરે તે પહેલા તે લોકોની પકડ કરી લેવામાં આવી છે અને સીધા જ અલકાયદા સાથે સંકળાયેલા હતા પાકિસ્તાની હેન્ડલર તેમનું જે છે તે એકાઉન્ટ સંભાળતા હતા, તમામ સાથે કયા પ્રકારે તે લોકો આતંકી હુમલાને અંજામ આપતા હતા તે તમામ બાબતે હવે યુપી એટીએસ જે છે તે તપાસ કરી રહી છે। ભાવિકા, દીપક, જે પ્રકારે હાલ તો યુપી એટીએસએ બે આતંકીઓની ધરપકડ કરી લીધી છે અને તેમના જે નાપાક ઈરાદા હતા તેને નાકામ કર્યા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ બની રહી છે કે કોઈ એ વિગત સામે આવી છે કે આતંકીઓ કેટલા સમયથી અલકાયદા સાથે સંકળાયેલા હતા અને આ પ્રકારે પ્રવૃત્તિઓ સ્વીકાર કરી રહ્યા હતા? ભાવિકા, જે રીતે હાલ અહેવાલ પ્રસારિત થયા રહે છે અને માહિતી મળી રહી છે કે કાકોરી વિસ્તારની અંદર આજે શાહિદ નામનો આતંકી છે તે તેના પરિવાર સાથે છેલ્લા 2-3 વર્ષ પહેલા રહેવા આવ્યો હતો અને તેના દ્વારા આ તમામ આતંકી હેન્ડલરો છે તે લોકોને માહિતી પહોંચાડવામાં આવી કાકોરી વિસ્તારની અંદર અને લખનૌની અંદર એટલે કે સમગ્ર યુપીની અંદર કયા પ્રકારે આતંકી હુમલાને અંજામ આપવો તે પાકિસ્તાની હેન્ડલરો સાથે કનેક્ટેડ હતો એટલે કે તેની દ્વારા કેટલા સમયથી આ આતંકી ષડયંત્ર કરવામાં આવતું હતું તે તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને મહત્વનું છે કે જે તેની પાસેથી કુકર બોમ્બ તથા જે ટાઈમર મળી આવ્યા છે તે કયા જગ્યા પર તે લોકો અટેક કરવાના હતા, કયા પ્રકારે તે લોકો ગુનાને અંજામ આપવાના હતા તે તમામ બાબતે હાલ યુપી એટીએસ જે છે તે સર્ચ ઓપરેશન કરી રહ્યું છે। સાથે જ જે અન્ય સંદિગ્ધ આતંકીઓ જે છે તે લખનૌની અંદર છુપાયેલા છે તે પણ માહિતી મળી રહી છે। એટલે કે તમામ બાબતે હાલ યુપી એટીએસ જે છે તે અન્ય પોલીસની મદદ સાથે સર્ચ ઓપરેશન કરી રહી છે અને ત્યારબાદ જ
हकीकत सामे आवशे के आखू जे षड्यंत्र रचवामां आव्युं हतुं साइड मुख्य व्यक्ति छे के अन्य कोई व्यक्ति ते तमाम आतंकीओ सामे यूपी एटीएस जे छे ते हाल सर्च करी रही छे। बिल्कुल दीपक, धन्यवाद तमाम जानकारी साथे जोड़ावा।